ગીર સોમનાથમાં અંધશ્રદ્ધામાં હત્યા કેસમાં તપાસ કરાઈ રહી છે હત્યારા પિતા અને તેના ભાઈના રિમાન્ડ મંજૂર કરાયા છે કોર્ટે બન્યું બંને ચૌદ દિવસના રિમાન્ડ પર મોકલાયા હતા આરોપી પિતા તપાસમાં સહકાર ન આપતો હોવાનું પોલીસનું જણાવ્યું છે રિમાન્ડમાં પુત્રીની હત્યા કેસમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે અંધશ્રદ્ધામાં હત્યા કેસમાં વધુ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે હત્યારા પિતા અને તેના ભાઈના રિમાન્ડ મંજૂર થયા છે ચૌદ દિવસના રિમાન્ડ મોકલા મોકલવામાં આવ્યા છે સાથે પિતા એ તપાસમાં સહકાર ન આપતો હોવાનું પણ પોલીસે ખુલાસા પણ થાય યુવકોને ઢોર મારનો મુદ્દો ગરમાયો છે અખિલ ભારતીય ક્ષત્રિય મંચ આને લઈને રેલી યોજશે અખિલ ભારતીય ક્ષત્રિય મંચના અધ્યક્ષની રેલી યોજાશે જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે બે દિવસ અગાઉ વામૈયા ગામમાં આ બનાવ બન્યો હતો બે યુવકોને પોલીસે ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ છે પાટણ એલસીબી પીઆઈ સહિત પાંચ લોકો સામે ફરિયાદ પણ થઈ શકે છે સાથે જ ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતે માર માર્યાનો આરોપ છે પીઆઈઆર કે અમીન સહિત એલસીબી સ્ટાફ સામે ફરિયાદ નોંધાઈ છે રાહુલ પટેલ અંબાલાલ ગણપત સામે ફરિયાદ નોંધાઈ છે એલસીબી ઓફિસે લઈ જઈને માર માર્યાનો આરોપ છે હાલ બંને ઘાયલ યુવકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વલસાડમાં ધોરણ નવથી બારની ચાલી રહેલી સત્રાંત પરીક્ષામાં ધોરણ બારના કેમિસ્ટ્રી વિષયનું પેપર ફૂટ્યું હોવાની વાત વહેતી થઈ છે પચાસ માર્કના પેપરની ઓએમઆર શીટની કાપલી એ વિદ્યાર્થી પાસેથી મળી આવતા શાળા સંચાલકો અને શિક્ષકો સાથે શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે શિક્ષણ વિભાગે પ્રશ્નપત્રના જવાબો અને કાપલીના જવાબોની ચકાસણી હાથ ધરી હતી આચાર્ય પેપર ફૂટ્યાના આક્ષેપો ખોટા ગણાવતા શિક્ષણ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે પેપર ફૂટ્યું એવું હાલ કોઈ પ્રાથમિક તપાસમાં માલુમ પડતું નથી અમારી શાળાની અંદર તો જે આચાર્ય સંઘ પેપર છાપીને આપે છે એ પેપર સીલ બંધ આવેલા છે અને અમારે ત્યાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા હોય એટલે અમારે ત્યાં કોઈ પણ જાત અમારી કક્ષાથી કોઈ પેપર ફૂટેલ નથી હવે વાત જેહાદ સામે જાગૃતિની સુરતમાં લવજેહાદ સામે જાગૃતિ અંગે સભાનું આયોજન કરવામાં આવશે બેડ વિસ્તારમાં જાગૃતિ સભા યોજાવનાર છે પાટીદાર સમાજનો ગઢ ગણાય છે બેડરોડ વિસ્તાર શહેરમાં લવજિહાદ લેન્ડજીહાદ અંગે પોસ્ટર્સ પણ લાગ્યા છે સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાનીના નામ પર પોસ્ટર લાગ્યા છે અમારી બધી બહેનો દીકરીઓ અને લેડીઝ બધી પણ ઉત્સાહમાં છે આ કાર્યક્રમ માટે બધાને એવું થાય છે કે આ થાય તો વધારે સારું હવે આ એક પ્રોગ્રામ ફક્ત ને ફક્ત જાગૃત કરવા માટેનો જ છે કોઈને ટાર્ગેટ બનાવીને આ પ્રોગ્રામ કરવામાં નથી આવ્યો પણ આ તો એક કે બધા આમાં અમુક એવું હોય કે હવે અમુક બહેનો દીકરીઓ છે એને ખ્યાલ ન હોય અને એ કોઈ કોઈની વાતમાં ભોળવાઈ જાય છે અને વૈજ આ એને ફક્ત ને ફક્ત જાગૃત કરવા માટેનો જ આ કાર્યક્રમ રાખેલો છે કતાર ગામની અંદર સારામાં સારો ઉત્સવ છે આ હિન્દુની દીકરીઓ જાગૃત થાય અને મેસેજ સારો ફેલાય એના માટેનો છે આ કોઈ રાજકીય ટાર્ગેટ નથી કોઈ એવું ઈચ્છતું હોય તો તદ્દન ખોટી વાત છે આ હિન્દુત્વના નામે ચાલી રહ્યું છે અને બધાય અમારી હિન્દુની દીકરીઓનું હિત થાય એ અમારે ગોતવાનું છે છોકરીઓને મોટી મોટી વાતો કરીને ફસાવીને લઈને વ્યા જાય છે એના માટેનો પ્રોગ્રામ છે તમામ દીકરીઓને આ મેસેજ ભોગે એના માટેનો અમે આ ગોઠવણી કરી છે બસ વિશેષ તો કોઈ ચૂંટણી લક્ષી આ કોઈ કાર્યક્રમ છે આ નહીં કોઈના વિરોધમાં નથી કે કોઈના સપોર્ટમાં નથી આપણો ફક્ત ને ફક્ત પાટીદાર સમાજ એમ નહીં હિન્દુ સમાજની જાગૃતિ માટેનો આકાર